નમસ્તે મિત્રો, તો આજે આપણે કલોલમાં પાઠ 3 આટલા બધા રમકડા ભણીશું. તો આની પહેલા તમે એક સરસ મજાનું ગીત ગાયું હતું ને, ટરર ટરર ડમ 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 કરો રમકડા કુછ કદમ, ગાયું હતું ને આ ગીત. અને ત્યાર પછી શું કર્યું હતું તમે, મનપસંદ તમારા મનપસંદ રમકડામાં મસ્ત મજાનો રંગ પૂર્યો હતો ને. તો હવે એમાં આપણે આગળ ભણીશું, પણ એ પહેલા તમારે મને એક જવાબ આપવાનો છે. ચલો બોલો બાળકો, આ શું દેખાય છે તમને? તમે બધા પણ રમો છો ને રમકડા, તો બોલો આ શું છે? રિમોટ વાળી કાર. વેરી ગુડ. તો તમારે રમવી છે રમકડા અને આ કાર. પણ આપણે આ રમકડા રમવાના છે, પણ ક્યાં રમવાના છે? વાર્તામાં આપણી રમકડા વાળા રૂપેશ કાકાની. બાળ મિત્રો, ચાલો હવે આપણે વાર્તા જોઈએ રમકડા વાળા રૂપેશ કાકા. તો બાળ મિત્રો, આપણે પહેલા વાર્તાનું વાંચન કરીએ. એક હતા રૂપેશ કાકા, એમને બાળકો ખૂબ ગમે. રૂપેશ કાકાના સંતાનો અમેરિકા રહેવા ગયા પછી તેમને ક્યાંય ગમતું નહોતું. રૂપેશ કાકાના ઘરે ઘણા બધા રમકડા હતા. રૂપેશ કાકાએ આસપાસના બાળકોને પોતાના ઘરે બોલાવવા એક રૂમમાં રમકડા ગોઠવ્યા અને પોતાના ઘરને ટોય હાઉસ નામ આપ્યું. ટોય હાઉસમાં બાળકોને ખૂબ જ મજા પડતી. આ રમકડા બાળકોને ઘરે લઈ જવા માટે રૂપેશ કાકાએ એક પાટિયા પર લખ્યું, એક રમકડું આપી જાઓ અને બે લઈ જાઓ. અક્ષય અને શ્રીકાંત બે પાક્કા ભાઈબંધ. અક્ષયને રૂપેશ કાકાનું ટોય હાઉસ ખૂબ ગમી ગયું. તે ત્યાં ઘણીવાર રમવા જાય, પણ શ્રીકાંત તેની સાથે ન આવે. એ તો આખો દિવસ મોબાઈલથી જ રમ્યા કરે. અક્ષય પોતાની પાસે રહેલું વિમાન રૂપેશ કાકાને આપી આવ્યો અને તેના બદલામાં બીજા બે રમકડા લઈ આવ્યો, એક જેસીબી અને બીજું બોલતું વાંદરું. તો બાળમિત્રો, સમજ પડી ગઈ તમને કઈ રીતે વાંચન કરવાનું છે? તો હવે બાકીનો જે પાઠ છે એ તમારે તમારી જાતે વાંચવાનો છે, બરાબર? તો ચાલો બાળમિત્રો, હવે આપણે વાર્તા જોઈએ. એક હતા રૂપેશ કાકા, એમને બાળકો ખૂબ ગમે. રૂપેશ કાકાને શું ખૂબ ગમતું? બાળકો. રૂપેશ કાકાના સંતાનો અમેરિકા રહેવા ગયા પછી તેમને ક્યાંય ગમતું નહોતું. રૂપેશ કાકાના સંતાનો ક્યાં રહેવા માટે જાય છે? અમેરિકા. તો જ્યારે એમના સંતાનો અમેરિકા રહેવા માટે જતા રહે છે પછી તેમને ક્યાંય ગમતું નહોતું. રૂપેશ કાકાના ઘરે ઘણા બધા રમકડા હતા. શું હતું? રૂપેશ કાકાના ઘરે ઘણા બધા રમકડા. રૂપેશ કાકાએ આસપાસના બાળકોને પોતાના ઘરે બોલાવવા એક રૂમમાં રમકડા ગોઠવ્યા. પછી શું કર્યું રૂપેશ કાકાએ? એમની આસપાસના બાળકોને પોતાના ઘરે રમવા માટે એક રૂમમાં રમકડા ગોઠવ્યા અને પોતાના ઘરને ટોય હાઉસ નામ આપ્યું. પછી એમના ઘરને શું નામ આપી દીધું? એમને ટોય હાઉસ. ટોય હાઉસમાં બાળકોને ખૂબ જ મજા પડતી, કારણ કે ત્યાં શું હતું? એમની પાસે ઘરમાં જાત જાતના રમકડા હતા, એટલે બાળકોને ખૂબ જ મજા પડતી. આ રમકડા બાળકોને ઘરે લઈ જવા માટે રૂપેશ કાકાએ એક પાટિયા પર લખ્યું, એક રમકડું આપી જાઓ અને બે લઈ જાઓ. પછી રૂપેશ કાકાએ શું કર્યું કે એમના ઘરેથી રમકડું લઈ જવું હોય રમવા માટે તો પણ લઈ જવાનું, પણ શું કરવાનું? ત્યાં એક રમકડું મૂકી આવવાનું અને બે રમવા માટે લઈ આવવાના. અક્ષય અને શ્રીકાંત બે પાક્કા ભાઈબંધ, એટલે કે અક્ષય અને શ્રીકાંત બંને મિત્રો હતા. અક્ષયને રૂપેશ કાકાનું ટોય હાઉસ ખૂબ ગમી ગયું. એમાં અક્ષયને રૂપેશ કાકાનું ટોય હાઉસ શું થાય છે? ખૂબ જ ગમી જાય છે. તે ત્યાં ઘણીવાર રમવા જાય, એટલે કે ઘણી વખત તે ત્યાં રમવા માટે જતો,
પણ શ્રીકાંત તેની સાથે ન આવે એટલે શ્રીકાંત શું કરતો તેની સાથે ન જતો હતો. એ તો આખો દિવસ મોબાઈલથી જ રમ્યા કરે. શ્રીકાંત શાનાથી રમ્યા કરતો? આખો દિવસ મોબાઈલથી જ. અક્ષય પોતાની પાસે રહેલું વિમાન રૂપેશ કાકાને આપી આવ્યો અને એના બદલામાં બીજા બે રમકડા લઈ આવ્યો, એક જેસીબી અને બીજું બોલતું વાંદરું. અક્ષય શું કરે છે હવે કે રૂપેશ કાકાના ટોય હાઉસમાં એનું વિમાન જે હોય છે એમાં આપી આવે છે અને એના બદલામાં બીજા બે રમકડા લઈ આવે છે. કારણ કે રૂપેશ કાકાએ જ કહ્યું હતું ને કે એક રમકડું આપી જાઓ અને બે લઈ જાઓ, એટલા માટે અક્ષય શું કરે છે એનું વિમાન મૂકી આવે છે અને એના બદલામાં બે રમકડા લઈ આવે છે, એક જેસીબી અને બીજું બોલતું વાંદરું. અક્ષયે ઘરે આવી બોલતું વાંદરું શ્રીકાંતને રમવા માટે આપ્યું. અક્ષય શું કરે છે? ઘરે આવીને બોલતું વાંદરું જે છે એ શ્રીકાંતને રમવા માટે આપે છે. શ્રીકાંતે પહેલાં તો ના પાડી, પણ જેવું જોયું કે આ વાંદરું તો આપણે જેવું બોલીએ એવું બોલે છે એટલે એણે તુરંત મોબાઈલ મૂકીને વાંદરા સાથે વાતચીત ચાલુ કરી. શ્રીકાંત શું કરે છે? પહેલાં તો ના પાડી દે છે કે મારે નથી રમવું, પણ એ જેવું જોઈ છે કે આ વાંદરું તો આપણે જેવું બોલીએ એવું બોલે છે એટલે તરત જ એણે શું કરી દીધું, મોબાઈલ રમવાનું મૂકીને વાંદરા સાથે વાતચીત ચાલુ કરી, એટલે કે વાંદરા સાથે વાતચીત કરવા માંડ્યું. શ્રીકાંત જેવું બોલે એવું વાંદરું પણ બોલે. પછી શું થાય છે કે જેવું શ્રીકાંત બોલે છે એવું જ વાંદરું પણ બોલવા માંડ્યું. શ્રીકાંત ગુસ્સે થાય તો વાંદરું પણ ગુસ્સે ભરાય, એટલે કે શ્રીકાંતને ગુસ્સો આવે તો વાંદરું પણ શું થતું, એને પણ ગુસ્સો આવે. દાંત કાઢે તો એ પણ દાંત કાઢે, એટલે કે જેવું શ્રીકાંત હશે તો વાંદરું પણ હશે. અક્ષયને પણ આ જોઈ ખૂબ મજા આવી. અક્ષયને પણ શું થાય છે આ જોવાની ખૂબ મજા આવે છે. તેણે શ્રીકાંતને કહ્યું, તું એકવાર મારી સાથે ચાલ, રૂપેશ કાકાના ઘરે આવા તો અનેક રમકડા છે. શ્રીકાંતને શું કહે છે અક્ષય કે તું એકવાર મારી સાથે રૂપેશ કાકાના ઘરે ચાલ, ત્યાં આવા તો ઘણા બધા રમકડા છે. શ્રીકાંતને ટોય હાઉસ જવાનું બહુ મન થયું. હવે શ્રીકાંતને શું થાય છે, પહેલાં એ ના પાડતો હતો ને જવાનું, હવે એને પણ આ વાંદરાની સાથે રમવાની મજા આવે છે એટલે એને પણ હવે ત્યાં જવાનું ખૂબ જ મન થાય છે. એક દિવસ તે અક્ષય સાથે ત્યાં ગયો ને પોતાનો મોબાઈલ ત્યાં આપીને તે ગડથોલિયા મારતું ગલુડિયું અને વાતો કરતો પોપટ લાવ્યો. હવે શ્રીકાંત પણ શું કરે છે, રૂપેશ કાકાના ટોય હાઉસમાં અક્ષય સાથે જાય છે અને પોતાનો જે મોબાઈલ હોય છે એ ત્યાં મૂકી આવે છે અને એના બદલામાં જે બે રમકડા લાવવાના હોય એમાં એક લાવે છે ગડથોલિયા મારતું ગલુડિયું, એટલે કે ગુલાટી મારતું ગલુડિયું અને વાતો કરતો પોપટ, એ બે રમકડા એ લાવે છે. એક રવિવારે શ્રીકાંત, અક્ષય અને અક્ષયની બહેન રૂચા ત્રણેય પહોંચ્યા રૂપેશ કાકાના ઘરે. હવે એક દિવસ રવિવાર હોય છે ત્યારે કોણ કોણ જાય છે રૂપેશ કાકાના ઘરે? શ્રીકાંત, અક્ષય અને અક્ષયની બહેન રૂચા, એમ ત્રણેય જણ રૂપેશ કાકાના ઘરે જાય છે. ટોય હાઉસમાં જ્યાં જુઓ ત્યાં રમકડા જ રમકડા. ટોય હાઉસમાં તમે જુઓ તો શું થાય છે, ત્યાં જ્યાં જુઓ ત્યાં રમકડા જ રમકડા દેખાય છે. તો કયા કયા રમકડા હોય છે? ચાવીવાળા, રિમોટવાળા, તાળી પાડતા, કૂદકા મારતા, દિવાલ પર ચડતા, હવામાં ઉડતા, માથું હલાવતા, આંખો પટપટાવતા, અનેક રમકડા જોઈને ત્રણેય બાળકો તો હરખાઈ ગયા. આટલા બધા જો રમકડા હોય તો તમને પણ મજા આવે ને બાળકો રમવાની, તો એ જ રીતે આ ત્રણેય બાળકો પણ આટલા બધા રમકડા જોઈને શું થઈ જાય છે, હરખાઈ જાય છે, એટલે કે ખૂબ જ ખુશ થઈ જાય છે. ટ્રેનથી રમે, ઢીંગલીને રમાડે, રિમોટથી ગાડી ચલાવે, રીછને નવડાવે, ગલુડિયાને દોડાવે, રસોડામાં રસોઈ બનાવે, આમ અનેક રીતે બાળકો આનંદ આનંદ કરવા લાગ્યા. પછી તો ત્રણેય બાળકો શું કરે છે, રમકડા રમવા માંડે છે જાત જાતના. ટ્રેનથી રમે, ઢીંગલીને રમાડે, રિમોટથી ગાડી ચલાવે, ગલુડિયાને દોડાવે આમ, અને રસોડામાં રસોઈ પણ બનાવતા. આ રીતે લોકોને તો રમવાની ત્યાં ખૂબ જ મજા પડી ગઈ.
રૂચાએ તો શિક્ષક બનીને બધાય રમકડાને ભણવા બેસાડી દીધા. એવામાં રૂચા તો શું કરે છે, શિક્ષક બની જાય છે, અને જે રમકડા હોય બધા એ રમકડાને શું કરે છે, ભણવા માટે બેસાડી દે છે. બોલતું વાંદરું પણ ભણવા બેઠું હતું. એ જ્યારે શિક્ષક બનીને રમકડાને બેસાડે છે રમવા માટે રૂચા, તો એમાં બોલતું વાંદરું જે હોય છે ને એ પણ શું થાય છે, ભણવા માટે બેસી જાય છે. પછી એ તો રૂચાબેન જેવું બોલે એવું એ બોલે. પોતાના ચાળા પાડ્યા એટલે બેને એને ક્લાસની બહાર ઊભું રાખી દીધું. હવે પેલું વાંદરું તો જેવું રૂચા બોલે એવું જ કરવાનું, એટલે રૂચાને શું લાગે છે કે આ તો મારા ચાળા પાડે છે, એટલે એણે શું કર્યું, એને ક્લાસની બહાર ઊભું રાખી દીધું. બોલો, અક્ષયે સાપસીડીની રમત શ્રીકાંત સાથે રમવાની ચાલુ કરી. એમાં અક્ષય શું કરે છે, હવે સાપસીડીની રમત શ્રીકાંત સાથે રમવાની ચાલુ કરે છે. બારી પાસે એક કબૂતર રૂચાએ જોયું, એ તો એને લેવા દોડી. પછી શું થાય છે કે રૂચા તો એક કબૂતર જોઈ છે બારી પાસે અને શું કરે છે, એને લેવા માટે દોડે છે. ત્યાં એ કબૂતર તો ઉડી ગયું, એને એમ કે રમકડાનું હશે. બધા હસી પડ્યા અને રૂચા પણ ખૂબ હસી. તો બાળમિત્રો, મજા આવી ને તમને વાર્તા સાંભળવાની? બાળમિત્રો, તમને રૂપેશ કાકાના ટોય હાઉસમાં રમવાની મજા આવી ને? તો ફરી મળીશું, ત્યાં સુધી બાય બાય.